गुड़ा तथा वीरपुर ग्रामजनों द्वारा सस्ता अनाज दुकान संचालकों द्वारा ग्राहकों साथे गैरवर्तन कराता ना अधिक कलेक्टर ने आवेदन पत्र आप्यो। छोटाउदेपुर तालुकाना गुड़ा तथा वीरपुर ग्रामजनों ने गुड़ा गामे आवेला सस्ता अनाजनी दुकान थी पुरवठा विभाग द्वारा आपवामां आवतो अनाजनो जत्थो आपवामां आवे छे, परंतु गुड़ा गामना सरकारी दुकानना संचालक द्वारा ग्रामजनों साथे असत्य वर्तन करी ओछू अनाज आपी वधारे नाणा वसूलात करी बहेन दीकरीओ साथे अशोभनीय वर्तन कराता होवाथी ग्रामजनों द्वारा आजरोज रहीवासी कलेक्टरने आवेदन पत्र आप्यु छे, जेमां तेओ द्वारा जणाव्यु छे कि गुड़ा तेमज वीरपुर गामे माटे गुड़ा खाते सस्ता अनाजनी दुकान आवेली छे, जेना संचालक द्वारा ग्रामजनों साथे वारंवार असभ्य वर्तन करवामां आवे छे, तेमज ऑनलाइन पावतीमां दर्शाव्या मुजबनुं अनाज पण आपवामां आवतुं नथी अने सरकारी किंमत करता वधारे नाणा वसूल करता होवाથી અને દુકાનદાર કેફી પીણું પીને બહેન દીકરીઓ સાથે પણ ખરાબ વર્તન કરતો હોવાથી આવા દુકાનના સંચાલકને બદલી આપવા માટે લેખિત તેમજ મુખ્ય રજૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર। હવે જે ગુડા ગામની સમસ્યા અમે હલ કરવાયા છે, કલેક્ટરને આવેદન પત્ર આપી, આજનો મોજુદ દાખલો છે કે જે સરકારી અનાજ છે કર્મચારી છે રાઠવા સમજુભાઈ ગમજીભાઈ એ અવારનવાર દારૂ પીને ત્યાં બે હજાર અનાજ આપવા, એટલે અમારા જે ગુડા ગામના છે એ લોકો ખેતી કામ કરતા હોય છે ઘણા ખરા, એટલે જે એમના લેડીઝ જે બૈરાઓ છે એમની એસીસીને મોકલે છે તો એની જોડે અવ્યવહાર કરે છે। ખરેખર આ નહીં થવું જોઈએ, અને ખરેખર તો એમને જે સરકારી અનાજ આપે છે તો 10 કિલો ચોખા હોય કે 15 કિલો મારો ટાર્ગેટ પ્રમાણે, તો એ લોકો 10 કિલો ચોખા લખે છે અને 7 કિલો આપે છે। જો 15 કિલો ઘઉં આપતા હોય તો એ લોકો આપીને પણ ઓછું લખે છે, અને જે કૂપન એમની આપે છે કૂપન આપી અને પાછા લઈ લે છે, અને ખરેખર એમની જોડે અત્યાચાર ને અન્યાય થવાયો છે। એટલે જે ગુડા ગામના રહેશો આવેદનપત્ર કલેક્ટરને આપવા આવ્યા છે કે જે છે મેં નાયકા અમિતભાઈ સંતોષભાઈ ગામ ગુડાથી આવ્યા છે। આજે જે અમારી સરકારી દુકાન છે વ્યાજબી ભાવે દુકાન છે સરકારી, એ દુકાનમાં બહુ કૌભાંડ થાય છે અને અમે જ્યારે પણ જઈએ ત્યારે ગારો બોલે છે અને પૂરતું અનાજ નથી આપતો, જે લખેલું હોય કૂપનમાં એના કરતાં ઓછું જ આવે છે અને રેશન કાર્ડમાં પૂરું લખે છે, અને જ્યારે મન ફાવે ત્યારે એ દુકાન ખોલે અને બેન દીકરીઓ સામે જેમ તેમ જેમ ફાવે એમ બોલે છે। તે રાઠવા સમજુભાઈ ગમજીભાઈ,